Once again, hello everyone. Welcome to RKC online classes form 6. I am Meera Pau, your Gujarati teacher. આની પહેલા આપણે ધોરણ 6ના વિડીયોઝમાં ટેક્સ્ટબુકના એટલે કે સર્વગ્રાહીના વિડીયોઝ જોયા, સ્ટોરીઓ જોઈ, વાંચી, સાંભળી, કવિતા સમજી. આજે આ વિડીયોમાં આપણે તમારી જે ગ્રામર ટેક્સ્ટબુક છે, વ્યાકરણની પાઠ્યપુસ્તક તમારે જે આવશે, એનો એક ટોપિક એટલે કે એનો એક મુદ્દો વાક્યના પ્રકારો વિશે શીખીશું અથવા ચર્ચા કરીશું. સૌપ્રથમ તમને તમારી ગુજરાતી વ્યાકરણની બુક બતાવી દઉં. બાલ આનંદ ગુજરાતી વ્યાકરણ નવનીતની જે ધોરણ 6ની આવે છે એ ગ્રામર બુક તમારે ભણવાની રહેશે. તેમાંનો એક ટોપિક છે વાક્યના પ્રકારો, જેની આજે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. સૌથી પહેલા વાક્યના 3 મુખ્ય પ્રકારો છે, વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય અને ઉદ્ગાર વાક્ય. એમાંથી પહેલો પ્રકાર છે વિધાન વાક્ય. વિધાન વાક્યની ડેફિનેશન થશે કે જેમાં હકીકતનું સીધું કથન કે નિવેદન હોય. કોઈ પણ વાક્ય તમને સિમ્પલી રીતે, સાદી રીતે, સીધી કહી દેવામાં આવે તો એને વિધાન વાક્ય કહેવામાં આવે છે. વિધાન વાક્યને અંતે હંમેશા ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણવિરામ હોય છે અને વિધાન વાક્યને સાદું વાક્ય પણ કહેવામાં આવે છે. વિધાન વાક્યના 5 ઉદાહરણો આપેલા છે, આપણે જોઈએ. લીલામ માટે કાઢેલી વસ્તુઓમાં જાત જાતની ચીજો હતી, એટલે કે લીલામ માટે જે વસ્તુઓ કાઢેલી હતી એમાં અલગ અલગ પ્રકારની ઘણી ચીજ વસ્તુઓ હતી. બીજું છે, માને પુત્ર માટે ખૂબ પ્રેમ હોય છે. સિમ્પલ વાત છે, સાદી રીતે કહી દીધી, છેલ્લે ફૂલ સ્ટોપ એટલે વિધાન વાક્ય. ત્રીજું છે, હું એની વાત સમજી શકું છું. ફૂલ સ્ટોપ વિધાન વાક્ય. બધા છોકરાઓ વિચારમાં પડી ગયા, સાદી વાત છે કે બધા છોકરાઓ વિચારમાં પડી ગયા, ફૂલ સ્ટોપ વિધાન વાક્ય. ત્રીજું છે, છેલ્લું છે, સ્કાઉટ ગાઈડ વિચાર, વાણી અને વર્તનમાં શુદ્ધ હોય છે. સિમ્પલી વાત છે, સીધી રીતે કહી દીધી, ફૂલ સ્ટોપ વિધાન વાક્ય. બીજો પ્રકાર છે પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્યને ઓળખવું સૌથી સહેલું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણને ખબર છે કે પ્રશ્ન વાક્ય એટલે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન આપેલું હોય. આપણી જે ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન આન્સર્સ આપેલા હોય છે, પ્રશ્ન જવાબ આપેલા હોય છે, એમાં પણ બધા પ્રશ્નોમાં છેલ્લે પ્રશ્ન ચિહ્ન હોય છે, એટલે કે એ પ્રશ્ન વાક્ય છે. તો પ્રશ્ન વાક્યની ડેફિનેશન થશે કે જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવેલો હોય, એટલે કે કોઈ પણ રિયાલિટી હોય એના વિશે પ્રશ્ન કરવામાં આવેલો હોય તો એને પ્રશ્ન વાક્ય કહેવામાં આવે છે. પ્રશ્ન વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. આ ઉપરાંત પ્રશ્ન વાક્ય બનાવવામાં અમુક પ્રશ્નાર્થ સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે. તો એ શબ્દો ક્યા ક્યા છે? એ શબ્દો છે શું, કોણ, ક્યુ, ક્યારે, કેમ, કોને, ક્યાંનો. એવા જે પ્રશ્નાર્થ સૂચક શબ્દો છે એનો પ્રશ્ન વાક્યમાં ઉપયોગ થયેલો હોય છે. એટલે કે એ શબ્દો જો વાક્યમાં આવે તો આપણને ખબર પડે કે આ પ્રશ્ન વાક્ય છે. હવે એના 5 ઉદાહરણો જોઈએ. પહેલું છે, ટાઇટેનિક આગબોટ પર કઈ કઈ સગવડો હતી. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે પ્રશ્ન વાક્ય. બીજું છે, જગતમાં કઈ બાબતે અંધકાર વધતો જાય છે. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે પ્રશ્ન વાક્ય. ત્રીજું, મારા જેવા સિવાય એટલે શું. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે પ્રશ્ન વાક્ય. ચોથું છે, વિદ્યા ક્યારે ભણવી જોઈએ. છેલ્લે ક્વેશ્ચન માર્ક, પ્રશ્ન વાક્ય. પાંચમું, પૈસા મર્યા પછી મળવાથી શું ફાયદો. ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્ન વાક્ય. આ ઉપરાંત આ 5 વાક્યોમાં કઈ કઈ, કઈ, શું, ક્યારે, શો જેવા પ્રશ્નાર્થ સૂચક શબ્દોનો પણ ઉપયોગ થયો છે. હવે એવું જરૂરી નથી કે દરેક વખતે પ્રશ્નાર્થ સૂચક શબ્દ હોય એ જ પ્રશ્ન વાક્ય હોય. અમુક પ્રશ્નો પ્રશ્નાર્થ સૂચક શબ્દો સિવાયના પણ હોઈ શકે. એના ઉદાહરણો આપણને નીચે આપેલા છે તે જોઈએ. પહેલું છે, તે પુસ્તક વાંચે છે, પૂછે છે. જો સિમ્પલી રીતે કહે કે તે પુસ્તક વાંચે છે તો વિધાન વાક્ય બની જાય, પણ આ ક્વેશ્ચન માર્ક છેલ્લે આપેલું છે એનો મતલબ કે એને ક્વેશ્ચનના ટોનમાં વાંચવાનું છે. તે પુસ્તક વાંચે છે, ક્વેશ્ચન માર્ક, એટલે એ પ્રશ્ન વાક્ય થશે. બીજું છે, તમે આજે આવ્યા, પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્ન વાક્ય. તેઓએ જમી લીધું, તમે ઘરકામ લાવ્યા છો,
આજે રવિવાર છે. આ પાંચે પાંચ વાક્યો એવા છે કે જો એમાં છેલ્લે પૂર્ણ વિરામ મૂકવામાં આવે તો એ વિધાન વાક્ય બની જાય, પણ જો છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે તો એ પ્રશ્ન વાક્ય બની જાય છે. ત્રીજો પ્રકાર છે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યની ડેફિનેશન થશે કે જે વાક્યમાં આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. આશ્ચર્ય અને નવાઈ આપણને ખબર છે, આશ્ચર્ય અને નવાઈ એટલે અચરજ, કંઈ પણ જોઈને આપણને નવાઈ લાગે તો એ આશ્ચર્ય લાગ્યું કહેવાય. શોક એટલે દુઃખની લાગણી, હર્ષ અને ઉલ્લાસ એ બંનેનો મિનિંગ થશે આનંદની લાગણી, આનંદની ફિલિંગ. તો જે વાક્યોમાં આવી બધી ફિલિંગ્સ પ્રગટ થતી હોય, ફિલિંગ્સ બતાવવામાં આવેલી હોય એવા વાક્યોને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. ઉદ્ગાર વાક્યને પણ ઓળખવું એકદમ ઇઝી છે, કારણ કે ઉદ્ગાર વાક્યની અંતે હંમેશા અંતે અથવા તો વચ્ચે પણ ઘણી વખત આવે. ઉદ્ગાર વાક્યવાળા આખા વાક્યમાં ગમે ત્યાં ક્યાંય પણ એક વખત ઉદ્ગાર ચિહ્નની સાઇન, ઉદ્ગાર ચિહ્નનું જે સિમ્બોલ છે આપણને બુકમાં બતાવેલું છે એ આવેલું હોય, જેથી આપણે એને ઓળખી શકીએ કે આ ઉદ્ગાર વાક્ય છે. અને આ ઉપરાંત જે રીતે પ્રશ્નાર્થ સૂચક શબ્દો હતા એવી રીતે ઉદ્ગાર સૂચક શબ્દો પણ અમુક છે જેનો ઉપયોગ ઉદ્ગાર વાક્યમાં થયો હોય એટલે આપણને ખબર પડે કે આ ઉદ્ગાર વાક્ય છે. તો એ ઉદ્ગાર સૂચક શબ્દો છે અરે, ઓ, વા, ઓહો જેવા શબ્દો છે એ ઉદ્ગાર સૂચક શબ્દો છે. હવે એના પાંચ ઉદાહરણો આપેલા છે એ આપણે જોઈએ. અરે, ધ્યાન રાખીને ચાલજે નહીં તો પગમાં અંગારો ચંપાઈ જશે. અંગારો એટલે આગનો નાનો ટુકડો, અને ચંપાઈ જશે મતલબ તારા પગ નીચે આવી જશે. તો એને નવાઈથી એવું કહે છે કે ત્યાં આગનો ટુકડો છે એટલે તું ધ્યાન રાખીને ચાલજે. તો અરે પછી આપણને ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલે આ વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય બનશે. બીજું છે, આવી જબરી આગબોટ અને આવો અનુભવવૃત કપ્તાન. નવાઈની લાગણીમાં આવે છે કે આટલી મોટી આગબોટ છે અને આવો અનુભવવૃત કપ્તાન છે, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન છે એટલે એ ઉદ્ગાર વાક્ય. તો પછી ટાઢા પાણીએ ફરીથી નાહી લેજે. તો પછી ઠંડા પાણીથી, ટાઢા એટલે ઠંડા પાણીથી ફરીથી નાહી લેજે. ઓ, કેવો વિશાળ દરિયો. નવાઈ આશ્ચર્યની લાગણી આવે છે કે ઓ, કેવો વિશાળ દરિયો. એક્સક્લેમેટરી સાઇન છે, ઉદ્ગાર ચિહ્ન છે એટલે ઉદ્ગાર વાક્ય. છેલ્લું છે, ખરેખર કેવી ભયંકર ચેતવણી. શોકની, દુઃખની લાગણી છે, ભયંકર ચેતવણી એટલે કે દુઃખ પ્રગટ કરે છે કે ખરેખર સાચે જ કેવી ભયંકર ચેતવણી છે. તો આ પાંચ વાક્યોમાં એક્સક્લેમેટરી સાઇન, ઉદ્ગાર ચિહ્ન આપેલું છે જેથી એ બધા વાક્યો છે એ ઉદ્ગાર વાક્ય કહેવાશે. હવે વિદ્યાર્થી મિત્રો, મુખ્ય આપણે જોયું એમ ત્રણ જ પ્રકાર છે, પણ જ્યારે વાક્યને અંતે પૂર્ણવિરામ એટલે કે ફૂલસ્ટોપ આપેલું હોય ત્યારે સીધે સીધું વિધાન વાક્ય લખવાને બદલે તમારે વાંચીને એને થોડું સમજવાનું છે. કારણ કે એક ચોથો એનો પેટા પ્રકાર પણ છે, આજ્ઞાર્થ વાક્ય. જે વાક્ય સીધું સાધું હોય પણ એમાં કંઈક આજ્ઞા આપેલી હોય, કંઈક હુકમ કરેલો હોય તો એને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. તો એની ડેફિનેશન થશે કે જો કોઈ ક્રિયા કરવા સૂચન, આજ્ઞા, વિનંતી કે હુકમ કરવામાં આવે, એટલે કે જો કોઈ વાક્યમાં કોઈને વિનંતી કરવામાં આવેલી હોય, હુકમ કરવામાં આવેલો હોય, આજ્ઞા, ઓર્ડર આપવામાં આવેલો હોય કે કંઈ સૂચન આપેલું હોય, સૂચના આપેલી હોય તો એ વાક્યો વિધાન વાક્ય કહેવાવાને બદલે આજ્ઞાર્થ વાક્ય કહેવાશે. એના પાંચ ઉદાહરણો અહીંયા આપેલા છે, એ તમે સાંભળશો એટલે તમને ક્લિયર થઈ જશે મગજમાં કે જ્યારે ફૂલસ્ટોપ વાળા વાક્યો હોય ત્યારે એ વાંચી અને તમારે પહેલા સમજવાનું કે આમાં કોઈ ઓર્ડર, સૂચન, આજ્ઞા કે એવું તો નથી આપેલું ને. જો એવું આપેલું હોય તો એ આજ્ઞાર્થ વાક્ય કહેવાશે, અને જો સિમ્પલ વાક્ય એમને સાદે સાદું કથન કહેવામાં આવેલું હોય એટલે કે સાદે સાદી વાત કહેવામાં આવેલી હોય તો એ વિધાન વાક્ય કહેવાશે. પહેલું ઉદાહરણ છે, અહીં બેસો એટલે સૂચન કર્યું, સૂચના આપી કે અહીંયા બેસી જાઓ. પહેલા ઘરકામ પૂરું કર, ઓર્ડર આપ્યો, આજ્ઞા આપી કે પહેલા ઘરકામ પૂરું કરવાનું છે. આ દવા મધ સાથે લેજો, સૂચના આપી એને કહ્યું. આપણે ડોક્ટર પાસે જઈએ તો એવું કે આ દવા મધ સાથે લેજો એટલે આપણને સૂચના આપે, સૂચન કરે.
ત્યાર બાદ છે વાતો ના કરો ઓર્ડર આપ્યો આજ્ઞા કરી પાંચમું છે ઝટ તૈયાર થઈ જાઓ એને સૂચના આપી કે તમારે જલ્દી તૈયાર થઈ જવાનું છે ઝટ તૈયાર થઈ જાઓ તો આ બધા છે એ આજ્ઞાત વાક્યના ઉદાહરણો છે તો આજે આ વિડીયોમાં આપણે વાક્યના પ્રકારો વિશે ચર્ચા કરી મુખ્ય ત્રણ પ્રકાર ચોથો પ્રકાર છે આજ્ઞાત વાક્ય એને ઓળખવા સહેલા છે પ્રશ્નાર્થ ચિહ્ન વાળા વાક્યો હોય એ પ્રશ્ન વાક્ય ઉદ્ગાર ચિહ્ન વાળા વાક્યો હોય એ ઉદ્ગાર વાક્ય એ બેમાં કંઈ કન્ફ્યુઝન થાય એવું નથી સિમ્પલ છે તમારે ચિહ્ન જોઈ અને એ વાક્યનો પ્રકાર લખી નાખવાનો ત્યારબાદ વિધાન વાક્ય અને આજ્ઞાત વાક્ય તમારે વાક્ય વાંચવાનું જો એમાં કોઈ પણ આજ્ઞા કે સૂચન મતલબ કંઈ ઓર્ડર આપેલો હોય આજ્ઞા કરેલી હોય અથવા તો કોઈ સૂચના આપેલી હોય તો એ આજ્ઞાત વાક્ય થશે અધરવાઇઝ નહીં તો એમાં જો એમને સિમ્પલી રીતે વાક્ય આપેલું હોય તો એ વિધાન વાક્ય કહેવાશે આશા રાખું છું તમને ગ્રામરનો ટોપિક સમજાઈ ગયો હશે અને હવેથી તમને વાક્યના પ્રકારો ઓળખવામાં કંઈ પણ મુશ્કેલી નહીં આવે થેન્ક યુ ફોર વોચિંગ